દુનિયાભરમાં બહુ ચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી. પનામા પેપર્સ લીક કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ પાઠવવામાં આવ્યું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઐશ્વર્યા રાયની પૂછપરછ માટે તેઓને બોલાવવામાં આવ્યા. ત્યારબાદ તેમની પૂછપરછ માટે ઈડીની દિલ્હી ઓફિસ લઈ જવામાં આવ્યા. અહીં ઐશ્વર્યાની 5.5 કલાક પૂછપરછ થઈ. આ તપાસ પૂરી થઈ. તમને પણ કહી દઈએ કે તાજેતરમાં ઈડીએ આ કેસમાં અભિષેક બચ્ચનને પણ સમન્સ આપ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચને આ પહેલા 2 વખત ફોન કરવામાં આવ્યો, પરંતુ બંને વખત તેણે નોટિસ મોકૂફ રાખવાની વિનંતી કરી. પનામા પેપર્સ લીકની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ સમક્ષ આ વિનંતી કરવામાં આવી. માહિતી મુજબ ઈડીના અધિકારીઓએ પહેલેથી જ પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું હતું. પનામા પેપર્સમાં ભારતના આશરે 500 લોકોના નામ છે, જેમાં નેતા, એક્ટર, ખેલાડી, બિઝનેસમેન સહિત દરેક વર્ગમાં આગળ પડતા લોકોના નામ છે. આ લોકો પર ટેક્સ હેરાફેરીનો આરોપ છે. આ કેસમાં ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે. બચ્ચન પરિવારનું નામ કેમ આવ્યું તે સૌથી પહેલો સવાલ થાય. અને આપને એ પણ કહી દઈએ કે 2016માં બ્રિટનમાં પનામાના લો ફર્મના 1.15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. એ પછી દુનિયાભરના નેતાઓ, બિઝનેસમેન અને સેલેબ્સના નામ સામે હતા. ભારતની વાત કરીએ તો આશરે 500 લોકોના નામ હતા, જેમાં બચ્ચન પરિવાર પણ સામેલ છે. એક રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચનને 4 કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા, તેમાં 3 બહામાસમાં હતી અને 1 વર્જિન આઇલેન્ડમાં. આ કંપનીઓનું કેપિટલ 5,000 થી 50,000 ડોલર વચ્ચે હતું, પરંતુ આ કંપનીઓ કરોડો રૂપિયાના શિપ્સનો બિઝનેસ કરતા હતા. ઐશ્વર્યાને પહેલા એક કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી અને પછી તેને કંપનીની શેરહોલ્ડર ડિક્લેર કરાઈ. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું. તેનું હેડક્વાર્ટર વર્જિન આઇલેન્ડમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા, માતા અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેના પાર્ટનર હતા. આ કંપની 2005માં શરૂ થઈ. 3 વર્ષ પછી એટલે કે 2008માં કંપની બંધ પણ થઈ ગઈ હતી.